નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ પર આપણે નજર નાખી સમપ્રમાણ વિશે ખ્યાલ મેળવીએ અહીંયા આપણે ચાર વ્યક્તિઓનું એક ફેમિલી છે કે જેને રોજ બે લિટર દૂધ જોઈએ છે અને બીજું ફેમિલી છે જે છ વ્યક્તિઓનું છે તેને દરરોજ ત્રણ લિટર દૂધની જરૂર પડે છે અહીંયા આપણે જોઈએ જેમ કુટુંબના સભ્યોની સંખ્યા વધે છે તેમ દૂધના વપરાશનો જથ્થો પણ વધે છે બીજી એક ઘટના જોઈએ તો વિજયભાઈ સ્ટેશનરીની દુકાને જાય છે તેઓ સ્ટેશનરીમાંથી બે પેન ખરીદે છે આ બે પેન ખરીદવા માટે તેઓ દસ રૂપિયા ચૂકવે છે અઠવાડિયા બાદ વિજયભાઈ ફરીથી સ્ટેશનરીની દુકાને જાય છે ફરીથી તેઓ બીજી છ પેન ખરીદે છે આ છ પેન ખરીદવા માટે તેઓ ત્રીસ રૂપિયા ચૂકવે છે અહીં આપણે જોઈએ કે પેનનો જથ્થો વધે છે તો તેની સાથે ચૂકવવી પડતી કિંમત પણ વધે છે આગળના બંને ઉદાહરણોમાં જોયું તો એક રાશિમાં ફેરફાર થાય છે તો બાકીની બીજી રાશિમાં પણ ફેરફાર થાય છે આમ બે રાશિઓ પૈકી જો કોઈ એક રાશિમાં ફેરફાર થતાં બીજી રાશિમાં પણ તેને અનુરૂપ ફેરફાર થાય તો બંને રાશિઓ પ્રમાણમાં છે એમ કહેવાય હવે આપણે જોઈએ કે ચાર વ્યક્તિનું એક કુટુંબ હોટૅલમાં જમવા જાય છે વીસ રોટલી પીરસતા દરેકને ભાગે પાંચ પાંચ રોટલી આવે છે હવે અહીંયા ફેમિલી મેમ્બરની સંખ્યા વધતા એટલે કે ચારને બદલે આઠ વ્યક્તિ થતાં વેઇટર કેટલી રોટલી બનાવી લાવશે કે જેથી દરેકને પાંચ પાંચ રોટલી મળે આ સમજવું હોય તો આપણે સમપ્રમાણ વિશે સમજ મેળવવી પડે જે આપણે જોઈએ અહીં આપણે સમ પ્રમાણ સમજવા માટે એક ઉદાહરણ લઈએ એક પેનની કિંમત પાંચ રૂપિયા છે આવી બે પેનની કિંમત કેટલી થાય એ શોધવું હોય તો આપણે એકાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને જોઈએ તો એક પેનના પાંચ રૂપિયા તો બે પેન માટે બે ગુણ્યા પાંચ એટલે કે દસ થાય તે જ રીતે ત્રણ પેનની કિંમત ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર થશે આ જ રીતે આગળ વધીએ તો પાંચ પેનની કિંમત પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ મળશે અને આઠ પેનની કિંમત આઠ ગુણ્યા પાંચ એટલે કે ચાલીસ મળશે અહીંયા જેમ જેમ પેનની સંખ્યા વધે છે તેમ તેમ તેની કિંમતમાં પણ વધારો થાય છે જે આપણે કોષ્ટક દ્વારા સમજીએ અહીં આપણે પેનની સંખ્યાને એક્સ કહીએ અને પેનની કિંમતને વાય કહીએ તો વાય નો ગુણોત્તર કેટલો મળે તે આપણે જોઈએ શરૂઆતમાં પેનની સંખ્યા એક હતી અને ચૂકવવી પડતી પેનની કિંમત પાંચ હતી એટલે આ બંનેનો ગુણોત્તર આપણને છેદમાં મળશે આગળ વધીએ તો પેનની સંખ્યા બે લેતા એની ચુકવવી પડતી કિંમત દસ હતી આ બંનેનો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને બે ના છેદમાં દસ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપતા એકના છેદમાં પાંચ મળશે તેજ રીતે અને છેદ ઉડાડતા આપણને એકના છેદ પાંચ મળશે તે જ રીતે આગળ વધતા પેનની સંખ્યા પાંચ હતા અને ચુકવવી પડતી કિંમત પચીસ હતી એ બંનેનો ગુણોત્તર પણ એક પંચમાંશ મળે અને આઠ અને ચાલીસનો ગુણોત્તર પણ આપણને એક પંચમાંશ જ મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગુણોત્તરની કિંમત એક સરખી એટલે કે એક પંચમાંશ મળે છે એનો મતલબ એમ થાય કે એક રાશિ એક્સ હતી અને બીજી રાશિ વાય હતી એનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે આ અચળને આપણે કોઈ અચળાંક કે દ્વારા દર્શાવીએ તો એક્સ ભાંગ્યા વાય બરાબર કે મળશે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ અહીં એક ગાડી ચાર લીટર પેટ્રોલમાં સાહીઠ કિલોમીટરનું અંતર કાપે છે તેથી તે ગાડી આઠ લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તેની ગણતરી કરીશું તો આપણને એકસો જો બાર લિટર પેટ્રોલ હોય તો એ એકસો એસી કિલોમીટરનું અંતર કાપશે હવે જો સોળ લિટર પેટ્રોલ હોય તો કેટલા કિલોમીટરનું અંતર કાપે તેની આપણે ગણતરી કરીએ અહીં આપણે ઉદાહરણમાં જોયું કે પેટ્રોલ ચાર લિટર હતું ત્યારે અંતર સાહીઠ કિલોમીટર કાપ્યું પેટ્રોલ આઠ લિટર હતું ત્યારે કિલોમીટરની સંખ્યા એકસો વીસ થઈ એ જ રીતે બાર લીટર પેટ્રોલમાં ગાડીએ એકસો એસી કિલોમીટર અંતર કાપ્યું તો હવે સોળ લિટર પેટ્રોલ હોય તો કેટલા કિલોમીટર અંતર કાપશે તે આપણે આપણે અહીંયા ગણતરી કરીએ આગળ જોઈ ગયા તેમ આ રાશિ એક્સ તરીકે અને અંતરને આપણે વાય રાશિ તરીકે લઈએ તો એક્સ અને વાય નો ગુણોત્તર હંમેશા અચળ રહે એટલે કે ચાર ભાગ્યા સાહીઠ કરીએ કે પછી આઠ ભાગ્યા એકસો વીસ કરીએ કે પછી બાર ભાગે એકસો એસી કરીએ તમામનો ગુણોત્તર અચળ રહે છે એટલે કે અહીં આપણે એક્સ ભાગ્યા વાય બરાબર અચળ જો અહીં આપણે આ તમામને એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અને એક્સ ફોર તરીકે તેમજ અંતરને વાય વન વાય ટુ વાય થ્રી અને વાય ફોર તરીકે લઈએ તો એક્સ વન અને વાય વનનો ગુણોત્તર એ એક્સ ફોર અને વાય ફોરના ગુણોત્તરના જેટલો જ હશે અહીં આપણે એક્સ ફોર અને વાય ફોરનો ગુણોત્તર અને એક્સ વન અને વાય વનનો ગુણોત્તર સરખો હોવાથી તેની આપણે કિંમત મૂકીએ તો એક્સ ફોર એટલે અહીંયા સોળ છે અને વાય ફોરની કિંમત આપણે શોધવાની છે જ્યારે એક્સ વનની કિંમત ચાર છે અને વાયવનની કિંમત સાહીઠ છે અહીં આપણે ચોકડી ગુણાકાર કરતા સોળ ગુણ્યા સાહીઠ બરાબર ચાર ગુણ્યા વાયફોર મળશે વાયફોર ને સૂત્ર કરતા બનાવતા સોળ ગુણ્યા સાહીઠ અને એના છેદમાં ચાર મળશે અહીં આપણે ગણતરી કરીએ તો છેદ ઉડાડતા જવાબ આપણને બસો ચાલીસ મળશે અહીં આપણે અંતર હોવાથી બસ્સો ચાલીસ કિલોમીટર લખીશું એનો મતલબ એમ થયો કે ગાડીમાં સોળ લિટર પેટ્રોલ હોય તો તે બસ્સોને ચાલીસ કિલોમીટર અંતર કાપશે હવે કેટલાક વધુ ઉદાહરણ દ્વારા ખ્યાલ આપણે સ્પષ્ટ કરીએ અહીં આપણે જોઈએ કે આઠ બુકની કિંમત ત્રણસો રૂપિયા છે તો બાર બુકની કિંમત કેટલી થશે તે જ રીતે આપણે આગળ વધીએ તો બુકની કિંમત કેટલી મળે જેને આપણે ગણતરી દ્વારા મેળવીએ આ જ ઉદાહરણને અહીંયા કોષ્ટક સ્વરૂપે મેં લખેલ છે પુસ્તકની સંખ્યાને એક્સ રાશિ તરીકે અને એની કિંમતને વાય રાશિ તરીકે લીધેલ છે એક્સ વન ભાગ્યા વાય વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ બરાબર એક્સ થ્રી ભાગ્યા વાય થ્રી મળશે અહીં આપણે વાય ટુની કિંમત શોધવાની હોવાથી આપણે આ પ્રથમ અને આ બીજો ગુણોત્તરની સરખામણી કરીએ એટલે કે એક્સ વન ભાગ્યા વાય વન બરાબર એક્સ ટુ ભાગ્યા વાય ટુ અહીં આપણે કિંમત મૂકીએ તો એક્સ વનની કિંમત આઠ અને વાય વનની કિંમત ત્રણસો છે તે જ રીતે એક્સ ટુની કિંમત બાર અને વાય ટુની કિંમત શોધવાની હોવાથી આપણે તેને વાય લખીશું અહીં આપણે આગળ ગણતરી કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ તો આઠ ગુણ્યા વાય મળશે અને બાર ગુણ્યા ત્રણસો મળશે વાય ટુની કિંમત શોધવાની હોવાથી એને સૂત્ર કરતાં બનાવતા વાય ટુ બરાબર બાર ગુણ્યા ત્રણસો અને એના છેદમાં આઠ જશે છેદ ઉડાડતા ચાર ગુણ્યા બે આઠ અને ચાર ગુણ્યા ત્રણ બાર મળે વધુ છેદ ઉડાડતા એકસો પચાસ દુ ત્રણસો મળશે એટલે કે ત્રણ ગુણ્યા એકસો પચાસ વધ્યા આ બંનેનો ગુણાકાર આપણને ચારસો પચાસ મળશે એનો મતલબ કે આપણે બાર પુસ્તક ખરીદવા માટે ચારસો ને પચાસ રૂપિયા ચૂકવવા પડશે તે જ રીતે આપણે સોળ પુસ્તકો માટેની ગણતરી કરીશું તો આપણને જવાબ છસો મળશે હવે યાદ કરો મિત્રો કે આપણો પ્રશ્ન હતો કે આઠ વ્યક્તિ હોટેલમાં જમવા જાય છે તો વેઇટરે કેટલી રોટલી બનાવી પડે કે જેથી દરેકને પાંચ રોટલી મળે એનો જવાબ આપણે મેળવીએ અહીં આપણે જોઈએ તો વ્યક્તિઓની સંખ્યા ચાર હતી ત્યારે વેઇટરે બનાવી પડતી રોટલીની સંખ્યા વીસ હતી હવે જ્યારે ચાર વ્યક્તિના બદલે આઠ વ્યક્તિઓ થાય છે ત્યારે રોટલીની સંખ્યા કેટલી થાય એ આપણે શોધીએ અહીં આપણે વ્યક્તિઓની સંખ્યાને એક્સ રાશિ તરીકે અને રોટલીની સંખ્યાને વાય રાશિ તરીકે લઈશું જેથી ચારને આપણે એક્સ વન અને વીસને આપણે વાય વન અને આઠને એક્સ ટુ તથા અહીંયા જોઈતી રોટલીની સંખ્યાને આપણે વાય ટુ તરીકે લઈએ આ ગુણોત્તર અચળ રહેતો હોવાથી અહીં આપણે લખી શકીએ કે એક્સ વન અપોન વાય વન બરાબર એક્સ ટુ અપોન વાય ટુ કિંમતો મૂકીએ તો એક્સ વનની કિંમત ચાર હતી વાય વનની કિંમત વીસ હતી એક્સ ટુની કિંમત આઠ હતી અને વાય ટુ આપણે શોધવાના અહીં આપણે ચોકડી ગુણાકાર કરીશું તો ચાર ગુણ્યા વાય ટુ ડાબી બાજુ મળશે અને બરાબરની જમણી બાજુ આઠ ગુણ્યા વીસ મળશે આપણે વાય ટુની કિંમત શોધવાની હોવાથી ચાર ને આપણે બરાબરની જમણી બાજુ લઈ જતા તે છેદમાં જશે એટલે કે વાય ટુ બરાબર આઠ ગુણ્યા વીસ છેદમાં ચાર અહીં આપણે છેદ ઉડાડતા ચાર ગુણ્યા બે કરતા આઠ મળશે એટલે આપણને બે ગુણ્યા વીસ વધતા મતલબ એમ થયો છે કે જેથી તે દરેક જણને ને પાંચ પાંચ રોટલી મળી શકે વિદ્યાર્થી મિત્રો આપણે રોજિંદા જીવનમાં બનતી કેટલીક પરિસ્થિતિઓ પરથી આપણે જોયું કે જ્યારે એક રાશિમાં વધારો થતા બીજી રાશિ પણ વધે છે અને એ જ રીતે એક રાશિમાં ઘટાડો થાય તો બીજી રાશિ પણ ઘટે છે જેને સમપ્રમાણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સમ પ્રમાણ વિશે ખ્યાલ મેળવ્યો તેમાં આપણે જોઈ ગયા કે જ્યારે બે રાશિ આપેલી હોય ત્યારે પ્રથમ રાશિમાં જ્યારે વધારો થાય ત્યારે તેની સંલગ્ન બીજી રાશિમાં પણ વધારો થાય છે અને જ્યારે પ્રથમ રાશિમાં ઘટાડો થાય ત્યારે તેની સંલગ્ન બીજી રાશિમાં પણ ઘટાડો થાય છે તો તેને સમપ્રમાણ કહેવાય અહીં આપણે સમપ્રમાણના કેટલાક વ્યવહારો કોયડાઓ જોઈએ અહીં આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ એક મજૂર છ દિવસ કામ કરે તો તેને રૂપિયા છસો નેવું મહેનતાણું મળે છે જો તેને રૂપિયા બે હજાર આઠસો પંચોતેર મહેનતાણું મળે તો તેણે કેટલા દિવસ કામ કર્યું હશે અહીં આપણે સ્પષ્ટ દેખાય છે કે જેમ જેમ મજૂરના કામ કરવાના દિવસોની સંખ્યા વધે એ મહેન એનું મહેનતાણું પણ વધવું જ જોઈએ એટલે કે દિવસોની સંખ્યા છ હતી તો એને મહેનતાણું છસો રૂપિયા મળે છે તો મહેનતાણું જો બે હજાર આઠસો પંચોતેર મળતું હોય તો એના દિવસોની સંખ્યા પણ વધશે એટલે કે દિવસોની સંખ્યા છ કરતાં વધારે મળશે અહીં આપણે સમપ્રમાણ હોવાથી અહીં આપણે સમપ્રમાણ હોવાથી અહીંયા દિવસોની સંખ્યાને એક્સ રાશિ તથા મહેનતાણુને આપણે વાય રાશિ તરીકે જોઈએ તો છને આપણે એક્સ વન અને છસો નેવુંને આપણે વાય વન કહીશું અહીં આપણે દિવસોની સંખ્યા શોધવાની છે જેને આપણે એક્સ ટુ તરીકે લઈશું અને બે હજાર આઠસો પંચોતેરને વાય ટુ તરીકે લઈશું અહીં આપણે એક્સ વન અને વાય વનનો ગુણોત્તર એ એક્સ ટુ અને વાય ટુના ગુણોત્તર જેટલો જ રહેશે એટલે કે એક્સ વન અપોન વાય વન બરાબર એક્સ ટુ અપોન વાય ટુ તેની કિંમતો મૂકીએ તો એક્સ વનની કિંમત છ છે વાય વનની કિંમત છસો નેવું છે એક્સ કિંમત આપણે શોધવાની હોવાથી એને એમને એમ રાખીશું અને વાય કિંમત બે હજાર આઠસો પંચોતેર હવે આપણે આગળ ગણતરી કરવા માટે ચોકડી ગુણાકાર કરીએ તો છ ગુણ્યા બે હજાર આઠસો પંચોતેર બરાબર છસો નેવું ગુણ્યા એક્સ ટુ મળશે હવે એક્સ ટુને આપણે સૂત્ર કરતા બનાવીએ તો એક્સ ટુ બરાબર છ ગુણ્યા બે હજાર આઠસો પંચોતેરના છેદમાં છસો આપણને મળશે હવે આપણે આગળ ગણતરી કરીએ તો છ અને છસો નેવના છેદ ઉડાડતા આપણને એકસો પંદર મળશે અને બે હજાર આઠસો પંચોતેર અને એકસો પંદરના છેદ ઉડાડતા આપણને પચીસ મળશે એટલે કે એક્સ ટુની કિંમત આપણને પચીસ મળશે અહીં આપણે જોયું કે દિવસોની સંખ્યા છ હતી તો મહેનતાણું છસો નેવું રૂપિયા હતું મહેનતાણું વધીને બે હજાર આઠસો પંચોતેર થયા તો દિવસોની સંખ્યા આપણને પચીસ મળી આમ સમપ્રમાણનો ઉપયોગ કરી એટલે કે બંનેનો ગુણોત્તર અચર રહેતો હોવાથી એનો ઉપયોગ કરી આપણે ગણતરી કરી શકીએ હવે આગળ બીજું ઉદાહરણ જોઈએ હવે એક વધુ ઉદાહરણ જોઈએ કે કોઈ એક સમયે એક ત્રણ મીટર ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ ત્રણ પોઈન્ટ છ મીટર છે તે જ સમયે બીજા એક થાંભલાના પડછાયાની લંબાઈ જો પાંચ પોઈન્ટ ચાર મીટર હોય તો તે થાંભલાની ઊંચાઈ કેટલી હશે અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે જો થાંભલાની ઊંચાઈ એટલે કે થાંભલાની લંબાઈ જો વધે તો એનો પડછાયો પણ લાંબો જ થાય અહીં આપણે જોઈ શકીએ કે પડછાયાની લંબાઈ જો વધારે હોય તો થાંભલાની ઊંચાઈ પણ વધુ જ હોવી જોઈએ એટલે કે એક રાશિ જો વધે તો બીજી રાશિ પણ વધે છે એટલે અહીંયા સમ પ્રમાણ છે અહીં આપણે પડછાયાની લંબાઈને એક્સ રાશિ તરીકે અને થાંભલાની ઊંચાઈને વાય રાશિ તરીકે લઈએ તો એક્સ વન બરાબર ત્રણ પોઈન્ટ છ અને વાય વન બરાબર ત્રણ મળશે એ જ રીતે એક્સ ટુ બરાબર પાંચ પોઈન્ટ ચાર અને વાય ટુની કિંમત આપણે શોધવાની છે સમપ્રમાણમાં આપણે એક્સ વન અને વાય વનનો ગુણોત્તર x2 અને y2 ના ગુણોત્તરના જેટલો જ હોવાથી લખી સકીએ કે x1 / y1 = x2 / y2 અહીં આપણે x1 y1 અને x2 y2 ની કિંમત મૂકીએ તો x1 ની કિંમત 3.6 y1 ની કિંમત 3 x2 ની કિંમત 5.4 અને y2 ની કિંમત આપણે શોધવાની હોવાથી આપણે એને y2 જ લખીશું હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો y2 ટુ ગુણ્યા ત્રણ પોઈન્ટ છ બરાબર પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા ત્રણ મળશે અહીં વાય કિંમત શોધવાની હોવાથી એને આપણે સૂત્રકર્તા બનાવતા વાય પાંચ પોઈન્ટ ચાર ગુણ્યા ત્રણ અને એના છેદમાં ત્રણ પોઈન્ટ છ મળશે હવે આગળ આપણે સાદુરૂપ આપીએ તો આ પાંચ પોઈન્ટ ચારને આપણે જો ચોપન લખવા હોય તો છેદમાં આપણે દસ લખવા પડશે ગુણ્યા ત્રણ અને અહીંયા નીચે છેદમાં ત્રણ પોઈન્ટ છ છે એને આપણે છત્રીસ લખવા હોય તો આપણે અંશમાં દસ મૂકવા પડશે અહીં આપણે છેદ ઉડાડતા દસ દસ જતા રહેશે અને ત્રણ એનો છેદ છત્રીસ સાથે લેતા બાર મળશે અહીં આપણને ચોપન ભાગ્યા બાર મળ્યા જેની આગળ ગણતરી કરીએ તો છ ગુણ્યા નવ ચોપન થાય અને છ ગુણ્યા બે બાર થાય છ છ જતા રહેતા આપણને નવ એના છેદમાં બે મળશે એટલે કે ચાર પોઈન્ટ પાંચ જવાબ મળશે એનો મતલબ કે પડછાયાની લંબાઈ ત્રણ પોઈન્ટ છ મીટર હતી ત્યારે થાંભલાની ઊંચાઈ ત્રણ મીટર હતી આ પડછાયાની લંબાઈ વધીને પાંચ પોઈન્ટ ચાર થતાં થાંભલાની ઊંચાઈ વધીને આપણને ચાર પોઈન્ટ પાંચ મળી અહીં આપણે જોયું કે સમ પ્રમાણમાં એ બંને રાશિનો ગુણોત્તર સરખો જ હોવાથી તેનો ઉપયોગ કરીને આપણે વ્યવહારુ કોયડા ઉકેલી શકીએ છીએ નમસ્તે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સમપ્રમાણ વિશે શીખી ગયા અત્યારે આપણે હવે એવી કેટલીક પરિસ્થિતિઓ જોવાની છે કે ત્યાં સમ પ્રમાણ નહીં મળે પરંતુ આપણને વ્યસ્ત પ્રમાણ મળશે તો ચાલો આપણે કેટલીક એવી પરિસ્થિતિઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્કૂલે જવા માટે ચાર છોકરીઓ અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે પહેલી છોકરી છે તે સ્કૂલે ચાલીને જાય છે બીજી છોકરી છે તે દોડીને સ્કૂલે જાય છે ત્રીજી છોકરી સાયકલ લઈને શાળાએ જાય છે અને ચોથી છોકરી શાળાએ જવા માટે કારનો ઉપયોગ કરે છે આમ જે છોકરી ચાલીને શાળાએ જાય છે તેની ઝડપ ત્રણ કિમી પ્રતિ કલાક છે અને શાળાએ પહોંચતા તેને ત્રીસ મિનિટનો સમય લાગે છે જે છોકરી દોડીને શાળાએ જાય છે તેની ઝડપ છ કિમી પ્રતિ કલાક છે અને શાળામાં પહોંચવા માટે તેને પંદર મિનિટનો સમય લાગે છે જે છોકરી સાયકલ પર શાળાએ જાય છે તેની ઝડપ નવ કિમી પ્રતિ કલાક છે અને તેને દસ મિનિટનો સમય લાગે છે જ્યારે જે છોકરી કાર લઈને શાળાએ જાય છે તેની ઝડપ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક છે અને તેને બે મિનિટનો સમય લાગે છે

તો લાગતો સમય માત્ર દસ મિનિટ છે એટલે કે જો ઝડપ ત્રણ ગણી કરવામાં આવે તો સમય ત્રીજા ભાગનો થઈ જાય છે અને જો ઝડપ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક કરવામાં આવે તો શાળાએ પહોંચતા લાગતો સમય માત્ર બે મિનિટ છે એટલે કે જો ઝડપ પંદર ગણી કરવામાં આવે તો તે માટે લાગતો સમય પંદરમાં ભાગનો થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેમ ઝડપમાં વધારો થાય છે તેમ લાગતા સમયમાં ઘટાડો થાય છે અને એનાથી ઉલટું વિચારીએ તો જેમ ઝડપમાં ઘટાડો થાય છે તેમ લાગતા સમયમાં વધારો થાય છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઝડપ જ્યારે ત્રણ કિમી પ્રતિ કલાક હતી ત્યારે શાળાએ પહોંચવા માટે લાગતો સમય ત્રીસ મિનિટ હતો તે બંનેનો આપણે ગુણાકાર કરીએ એટલે કે ઝડપ ગુણ્યા સમય તો આપણને મળશે ત્રણ ગુણ્યા ત્રીસ એટલે નેવું એ રીતે ઝડપ જ્યારે છ કિમી પ્રતિ કલાક હતી ત્યારે પંદર મિનિટનો સમય લાગતો તો તે બંને ગુણાકાર પણ આપણને મળશે એ રીતે નવ કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ જતા દસ મિનિટનો સમય લાગતો તો બંનેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે નેવું અને એ જ રીતે પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે શાળાએ જતા લાગતો સમય બે મિનિટ છે તે બંનેનો ગુણાકાર પણ થાય નેવું તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ઝડપ ગુણ્યા સમય દર વખતે એક સરખો રહે છે આ દરેક પરિસ્થિતિમાં અંતર એક સમાન છે તેથી ઝડપ ગુણ્યા સમય દરેક વખતે એક સમાન મળે છે આપણે જો ઝડપને એક્સ કહીએ અને સમયને વાય કહીએ તો અહીં આપણને ઝડપ ગુણ્યા સમય એટલે કે એક્સ ગુણ્યા વાય દર વખતે એક સરખું મળે છે કે જેને આપણે કહી શકીએ અચળાંક કે એક વ્યક્તિ પાસે છ ઘોડા છે અને છે છે આ આ અનાજ ઘોડાઓને દિવસ ચાલે તેટલું હવે તે વ્યક્તિ વધુ ત્રણ ઘોડા ખરીદે છે એટલે હવે ઘોડાઓની સંખ્યા થઈ ગઈ નવ પરંતુ પહેલા જેટલું જ અનાજ હોય તો હવે આ નવ ઘોડાઓને આ અનાજ માત્ર દસ દિવસ ચાલશે તેને આપણે કોષ્ટક સ્વરૂપે જોઈએ આપણે જોયું કે ઘોડાની સંખ્યા જ્યારે છ હતી ત્યારે તેમને ચાલતા અનાજ માટે દિવસોની સંખ્યા હતી પંદર અને જ્યારે ઘોડાની સંખ્યા નવ થઈ ગઈ ત્યારે તેમને ચાલતા અનાજના દિવસોની સંખ્યા થઈ ગઈ દસ અહીંયા આપણે ઘોડાઓની સંખ્યાને એક્સ કહીએ અને દિવસોની સંખ્યાને વાય કહીએ તો પહેલી માહિતી એટલે કે છ ઘોડાને આપણે એક્સ વન કહી શકીએ અને દિવસોની સંખ્યા પંદરને વાય વન કહીએ એવી જ રીતે નવ ઘોડાઓને આપણે કહી શકીએ અને દસ દિવસોની સંખ્યાને આપણે વાય ટુ કહી શકીએ તો આપણે જોઈશું કે હંમેશા એક્સ ગુણ્યા વાય એ અચળાંક એટલે કે એક સરખું રહે છે અહીંયા આપણે

આપણે જોઈ શકીએ છીએ કે બંને જવાબ એક આવ્યા એટલે કે બંને જવાબ અચળ રહ્યા આપણે જોયું કે જે રીતે ઘોડાની સંખ્યા વધે છે તો દિવસોની સંખ્યા ઘટે છે ઘોડા છ માંથી નવ થયા એટલે વધ્યા તો દિવસોની સંખ્યા પંદરમાંથી દસ થઈ ગઈ વધુ એક ઉદાહરણ આપણે જોઈએ રાહુલભાઈ છે તેમની પાસે ચારસો રૂપિયા છે તે એક સ્ટેશનરીની દુકાને જાય છે અને નોટબુક ખરીદે છે આ નોટબુકની કિંમત છે વીસ રૂપિયા તેમની પાસે ચારસો રૂપિયા હતા અને વીસ રૂપિયાની એક એવી નોટબુક ખરીદે તો તેને વીસ નોટબુક મળશે હવે આવે છે યોગેશભાઈ યોગેશભાઈ પાસે પણ ચારસો રૂપિયા છે તે પણ સ્ટેશનરીની દુકાને નોટબુક લેવા માટે જાય છે તે જે નોટબુક ખરીદે છે તેની કિંમત છે પચીસ રૂપિયા તો તેમને ચારસો રૂપિયામાં માત્ર સોળ નોટબુક મળે છે તો આપણે જોઈ શકીએ કે યોગેશભાઈ અને રાહુલભાઈ બંને પાસે રૂપિયા એક સરખા જ છે ચારસો ચારસો રૂપિયા પરંતુ બંનેએ ખરીદેલ નોટબુકની કિંમત અલગ અલગ છે રાહુલભાઈએ ખરીદેલી નોટબુકની કિંમત વીસ હતી જ્યારે યોગેશભાઈએ ખરીદેલા નોટબુકની કિંમત પચીસ હતી એટલે કે જેમ કિંમતમાં વધારો થાય છે એમ નોટબુકની સંખ્યામાં ઘટાડો થાય છે રાહુલભાઈને વીસ નોટબુક મળતી હતી જ્યારે યોગેશભાઈને માત્ર સોળ નોટબુક મળે છે આપણે કેટલીક વસ્તુઓની ગોઠવણી કરી અને તેના પરથી પણ વ્યસ્ત પ્રમાણને સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મારી પાસે બાર નંગ પિન છે તેને આપણે ઉભા સ્તંભ અને હરોળ તેમાં ગોઠવીએ પહેલા આપણે આ બાર પિનને બે સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પિનને ગોઠવીએ છીએ આપણે બે સ્તંભમાં આ બધી પિનોને ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકશો કે આપણે બે સ્તંભમાં જ્યારે આ બાર પિનને ગોઠવીએ છીએ ત્યારે આપણને આડી હરોળની કુલ છ મળે છે સંખ્યા કુલ છ જ્યારે આપણે બે ઊભા સ્તંભમાં પિનને ગોઠવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને છ આડી હરોળ મળે છે હવે આપણે આ બાર પિનને ત્રણ સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કરીએ તમે જોઈ શકશો કે આપણે ત્રણ સ્તંભમાં જ્યારે આ પિનને ગોઠવીએ છીએ ત્યારે આપણને કુલ ચાર આડી હરોળ મળે છે હવે આપણે તેને ચાર સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કરીએ જોયું વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ બાર પિનને ચાર સ્તંભમાં ગોઠવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને પિનની આડી હરોળની સંખ્યા મળે છે આ માહિતીને આપણે કોષ્ટક સ્વરૂપે લખીએ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે આપણે પિનને અલગ અલગ સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે તે મુજબ આપણને અલગ અલગ હારની સંખ્યા મળી આપણે અહીંયા કોષ્ટકમાં જોઈ શકીએ છીએ ઊભા સ્તંભની સંખ્યાને આપણે સી કહ્યું છે સી એટલે કોલમ અને આડીહારની સંખ્યાને આપણે આર કહ્યું છે આર એટલે રો જ્યારે આપણે પિનને બે સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે આડીહરોળની આપણને સંખ્યા મળી હતી છ જ્યારે આપણે પિનને ત્રણ ઊભા સ્તંભમાં ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે આડી હરોળની સંખ્યા મળી હતી ચાર અને જ્યારે આપણે પિનને ચાર ઊભા સ્તંભમાં ગોઠવી ત્યારે આપણને આડી હરોળની સંખ્યા મળી ત્રણ હવે જો આપણે સી ગુણ્યા આર કરીએ સ્તંભ ગુણ્યા હારની સંખ્યા તો આપણને જવાબ મળશે બે ગુણ્યા છ એટલે બાર એ રીતે ત્રણ ગુણ્યા ચાર એટલે પણ બાર અને ચાર ગુણ્યા ત્રણ એટલે પણ બાર કોલમની સંખ્યા બે હતી તેને આપણે સી વન કહીએ અને હારની સંખ્યા છ હતી એને આર કહીએ એ રીતે c2 અને આર ટુ સી થ્રી અને આર થ્રી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સી વન ગુણ્યા આર વન લઈએ બરાબર આપણને c2 ગુણ્યા આર ટુ મળે છે અને તેના બરાબર આપણને સી થ્રી ગુણ્યા આર થ્રી મળે છે અને દરેક વખતે આપણને જવાબ એક સરખો મળે છે એટલે કે આ ત્રણેયનો ગુણાકાર એક સમાન આવે છે કેટલીક એવી પરિસ્થિતિઓ જોઈએ કે જેમાં આપણે વ્યસ્ત પ્રમાણ જોવા મળતું હોય તો અહીંયા આપણે કેટલીક પરિસ્થિતિઓ દર્શાવી છે કોઈ એક કામ કરનાર મજૂરોની સંખ્યા અને તે માટે લાગતા દિવસો જો મજૂરોની સંખ્યા આપણે વધારશું તો તે કામ પૂરું કરવા માટે લાગતા દિવસોની સંખ્યા ઘટી જશે અને જો મજૂરોની સંખ્યા ઘટાડશું તો તે કામ કરવા માટે લાગતા દિવસોની સંખ્યા વધી જશે એવી જ રીતે બીજી પરિસ્થિતિ જોઈએ ચોક્કસ મુસાફરીનો સમય અને વાહનની ઝડપ ત્રીજું ઉદાહરણ છે છાત્રાલયમાં રહેલા બાળકોની સંખ્યા અને ભોજનના દિવસોની સંખ્યા આ બંનેમાં આપણે જોઈ શકીએ કે બાળકોની સંખ્યા વધશે તો જેટલું ભોજન હશે તે ચાલનારા દિવસોની સંખ્યા ઘટતી જશે અને જો બાળકોની સંખ્યા ઘટશે તો ભોજન ના દિવસોની સંખ્યા વધશે એ જ રીતે ચોથી પરિસ્થિતિ આપી છે કે વર્ગમાં બાળકોની સંખ્યા અને દરેકને ભાગે આવતી ચોકલેટની સંખ્યા આપણી પાસે ચોકલેટનો કોઈ નિશ્ચિત જથ્થો હોય અને તે બાળકોને આપણે વહેંચીએ તો દરેકના ભાગે આવતી ચોકલેટની સંખ્યા અને જો બાળકોની સંખ્યા વધારવામાં આવે તો તેમને મળતી ચોકલેટની સંખ્યા ઘટતી જશે આવા જ કેટલાક વ્યવહારુ કોયડાઓ આપણે જોઈએ આપણી પાસે અહીંયા એક કોયડો છે કે પંદર વ્યક્તિઓ એક મકાન અડતાલીસ દિવસમાં બનાવે છે તો જો આ મકાન ત્રીસ દિવસમાં બનાવવું હોય તો કુલ કેટલા વ્યક્તિઓની જરૂર પડે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ વ્યક્તિઓની સંખ્યા વધે તો દિવસોની સંખ્યા ઘટશે અહીંયા આપણને પૂછ્યું છે કે પંદર વ્યક્તિઓ હોય તો અડતાલીસ અડતાલીસ દિવસમાં કામ પૂરું થાય છે આપણે તે કામ ત્રીસ દિવસમાં પૂરું કરવું છે તો આપણે કહી શકશું કે આપણે વ્યક્તિઓની સંખ્યા વધારવી પડશે કેટલી કરવી પડશે એ આપણે દાખલો ગણીને જોઈએ વ્યક્તિઓની સંખ્યા પહેલા આપણને આપી છે પંદર અને તેને કામ પૂરું કરતા લાગતા દિવસોની સંખ્યા છે અડતાલીસ હવે આપણને દિવસોની સંખ્યા આપી છે ત્રીસ તો આપણે વ્યક્તિઓની સંખ્યા ગોતવાની છે

એટલે આપણને એક્સની કિંમત મળશે ત્રીસ ગુણાકારમાં છે સામેની બાજુ જતા તે ભાગાકારમાં જશે આપણે રૂપ આપીએ તો આપણને છેદ ઉડાડતા એક્સની કિંમત ચોવીસ મળે છે એટલે કે જો આપણે આ કામ ત્રીસ દિવસમાં પૂરું કરવું હોય તો આપણે કુલ ચોવીસ વ્યક્તિઓની જરૂર પડશે એવું જ એક બીજું ઉદાહરણ આપણે લઈએ એક છાત્રાલયમાં સો બાળકો છે તેમને વીસ દિવસ ચાલે તેટલું અનાજ છાત્રાલયમાં છે જો પચીસ વધુ બાળકો છાત્રાલયમાં જોડાય તો હવે તે અનાજ કેટલા દિવસ ચાલશે તો અહીંયા આપણે માહિતીને કોષ્ટકમાં લખીએ કે બાળકોની સંખ્યા છે સો અને અનાજ કેટલા દિવસ ચાલશે તો કે વીસ દિવસ હવે પચીસ વધુ બાળકો છાત્રાલયમાં જોડાય છે એટલે કે પેલા સો બાળકો હતા અને હવે પચીસ વધુ જોડાય છે એટલે કે સો વત્તા પચીસ બરાબર હવે કુલ બાળકોની સંખ્યા છે એકસો પચીસ તો આપણે ભોજન કેટલા દિવસ ચાલશે એ આપણે શોધવાનું છે તેને આપણે એક્સ કહી દઈએ તો આપણને ખબર છે કે હવે બાળકોની સંખ્યા વધી તો દિવસોની સંખ્યા ઘટશે એટલે કે વ્યસ્ત પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે આપણને સો ગુણ્યા વીસ તેનો જવાબ કેટલો મળશે

આપણને એક્સની કિંમત મળશે સોળ આમ હવે અનાજ સોળ દિવસ ચાલશે એટલે કે સો બાળકોને વીસ દિવસ અનાજ ચાલે તેમ હતું પરંતુ વધુ પચીસ નવા બાળકો ઉમેરાતા હવે કુલ બાળકોની સંખ્યા એકસો થઈ ગઈ અને ભોજન કુલ x દિવસ જેનો જવાબ આપણને મળ્યો સોળ દિવસ એટલે કે હવે ભોજન માત્ર સોળ દિવસ ચાલશે જોયું ને વિદ્યાર્થી મિત્રો જ્યારે બે રાશિઓ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલ હોય અને એક રાશિમાં વધારો થતાં તેને સંલગ્ન બીજી રાશિમાં ઘટાડો થાય અથવા તો પેલી રાશિમાં ઘટાડો થતાં બીજી રાશિમાં વધારો થાય ત્યારે આપણે વ્યસ્ત પ્રમાણ છે તેમ કહી શકીએ અને આ વ્યસ્ત પ્રમાણમાં આપણે આપેલી કિંમત કઈ રીતે શોધવી તે પણ આપણે શીખી ગયા વ્યસ્ત પ્રમાણના દાખલાઓમાં બંને કિંમતનો ગુણાકાર હંમેશા અચણાંક હોય છે એટલે કે એક સરખો હોય છે તે પરથી આપણે વ્યસ્ત પ્રમાણના વ્યવહારો કોયડાઓ પણ ઉકેલી શકીએ